રાપર તાલુકાના પ્રાગપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ. કચ્છના સમાહર્તા અમિત અરોરાએ પારદર્શક વહીવટ અને સરકારી યોજનાઓનો લાભ જિલ્લાના નાનામાં નાના માણસ અને છેવાડાના વિસ્તારના લોકોને મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અન્વયે રાપર તાલુકાના પ્રાગપર ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જી કે રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા સોલંકી, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, PGVCLના MR ધામેજા, જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, કાર્યપાલક ઇજનેર વિજે દઢાણિયા, જિલ્લા આયોજન અધિકારી ચાવડા, ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, લેબર અધિકારી પટેલ KB મોઢા, ડૉક્ટર બચુ, તાલુકા મામલતદાર KR ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી મોઢેરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખના વણવીરભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ, પ્રાગપર સરપંચ મનજીબેન નામેરી પરમાર, નિવૃત્ત PI મુકેશ પરમાર, ઉપસરપંચ કાનજીભાઈ, માજી સરપંચ કરમસિંહભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજાભાઈ, નાનજીભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, તલાટી જ્યોતિબેન સહિતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, ભુજ કચ્છ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી, તેમજ ભુજ કચ્છ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી, ભુજ કચ્છ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ કંક ડિવિઝન ભુજ, તેમજ નાયબ બાગાયત નિયામક શ્રી, ભુજ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનિજ વિભાગ, ગુજરાત કચ્છ કાર્યપાલક ઇજનેર શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કચ્છ શાખા નહેર વિભાગ, યુનિટ મેનેજર શ્રી વાસ્મો ભુજ કચ્છ, કાર્યપાલક ઇજનેર શ્રી જળસંપત્તિ સંશોધન વિભાગ ભુજ કચ્છ, કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત સિંચાઈ વિભાગ ભુજ કચ્છ, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભુજ કચ્છ, પ્રાદેશિક અધિકારી શ્રી ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભુજ કચ્છ, જિલ્લા નાયબ વિકાસ અધિકારી શ્રી પંચાયત ભુજ કચ્છ, તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભુજ કચ્છ, કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ ભુજ કચ્છ, તેમજ પ્રોગ્રામ ઓફિસર શ્રી IDCS ભુજ કચ્છ, તેમજ અધિક ઇજનેર શ્રી PGVCL અંજાર, નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભુજ કચ્છ, તેમજ જનરલ મેનેજર શ્રી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ કચ્છ, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ ભુજ કચ્છ, સિવિલ સર્વજન શ્રી GK જનરલ હોસ્પિટલ ભુજ કચ્છ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભુજ કચ્છ, નાયબ પશુપાલન નિયામક શ્રી ભુજ કચ્છ, તેમજ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ભુજ કચ્છ, નાયબ વન સંરક્ષક શ્રી પૂર્વ વન વિભાગ ભુજ કચ્છ, વિભાગીય નિયામક શ્રી ST ભુજ કચ્છ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભુજ કચ્છ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભુજ કચ્છ, જિલ્લા શિક્ષણાધિકારી ભુજ કચ્છ, તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત ભુજ કચ્છ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી ભુજ કચ્છ, તેમજ નાયબ કલેક્ટર શ્રી મધ્યાહન ભોજન યોજના ભુજ કચ્છ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જાતિ ભુજ કચ્છ, નાયબ વન સંરક્ષક વિસ્તરણ વન વિભાગ ભુજ કચ્છ, કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત ભુજ કચ્છ, કાર્યપાલક ઇજનેર શ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભચાઉ કચ્છ વગેરેના વિભાગનું વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાગપર ખાતેની રાત્રિ સભા દરમિયાન અનેક સહાય વિશે અને મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓ કેવી રીતે પ્રાપ્ત થાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી SK પ્રજાપતિ સહિતના અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. વહીવટીતંત્રના તમામ અધિકારીઓએ જુદી જુદી યોજનાઓ અંગેની માહિતી આપી હતી. વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો તથા આસપાસના ગ્રામ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઈ ડાંગર કરેલ, સમગ્ર વ્યવસ્થા ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, રાપર તાલુકા મામલતદાર KR ચૌધરી, નાયબ મામલતદાર HB વાઘેલા, મહેશ ઠક્કર, સામંતભાઈ મકવાણા, JD દરજી, લાલાભાઈ આહિર, નરેશ ચૌધરી વગેરેએ સંભાળી હતી. જેટલું કામ અમારાથી અપેક્ષિત છે, અમારા બીજું જે પ્રશ્નો છે
એ સાંભળી શકીએ, અને જ્યારે અમારી યોજનાઓનું કામ કરતા હોઈએ છીએ ત્યારે લોકોને આ યોજનાઓ પ્રમાણે માહિતીગાર કરી શકીએ છીએ. તો જે કાર્ય કરવા પડશે, અમુક લક્ષ્યો નક્કી કરવા પડશે. જે હું જ્યાં જાઉં છું ત્યાં કહું છું કે કચ્છમાં પશુધન બહુ છે, 16-20 લાખ પશુધન આખા કચ્છમાં છે. એટલી બધી જમીનો છે, કોઈ જગ્યા નથી એટલી જમીનો કચ્છમાં છે, તોય આપણે ઘાસ બહારથી કેમ લાવવું પડે છે? એટલે મેં મારા અધિકારીશ્રીઓને કીધું છે કે હું પ્લાનિંગ કરો કે ત્રણ વર્ષમાં એક પણ તીનકો ઘાસના આપણે ઇમ્પોર્ટ ન કરવી પડે એવી રીતનું આયોજન આપણે કર્યું છે. 7 રૂપિયામાં બહારથી ઘાસ લઈએ એના કરતાં 1.5 રૂપિયામાં આપણે ઉગાવીએ, અને એ પણ એ જે કિંમત ચૂકવી છે, ઘરનો પૈસો ઘરમો રહે, એટલે ગામની બહેનો ગામના ખેડૂતો જ્યારે ઘાસ ઉગાવે તો એને જ આ પૈસા મળવા જોઈએ. ખૂબ જ બહોળી સંખ્યામાં આજે અહીંયા હાજર છે. આપણે સૌ જાણીએ છીએ કે જે રાત્રિ સભાની એક પ્રસ્તાવના હતી એવી હતી કે થોડાક દિવસો પહેલા જ્યારે ગાડી અને એ બધું બહુ નહોતું ત્યારે ઘોડા ઉપર મહેસૂલી અધિકારીઓ આપના ગામમાં આવતા હતા, આપના ગામમાં રોકાતા હતા, અને આપની જોડે એક વાર્તા જે એક મોડર્ન સ્કીમ કહી શકીએ આજની હવે રાત્રિ સભા થઈ ગઈ છે કે જ્યારે આપણા જિલ્લાના સમાહર્તા પોતે એમના રથ એટલે આપણી ગાડીમાં આવ્યા છે. હવે રોકાવાની જરૂર એટલે નથી પડતી કારણ કે પાછા જવાની પણ વ્યવસ્થા છે. આખી સરકાર એક ગામને પસંદ કરે પછી જેટલી એમાં યોજનાઓ છે એનો એક પણ લાભાર્થી એમાં બાકી ના રહી જાય, જેટલી એસેટ્સ ગામમાં બનેલી છે, મિલકતો બનેલી છે, એની જાળવણી કરીએ. જેમ PGVCL વાળાએ પોતાની જાળવણી સફાઈ કરી હશે, વાસ્મો વાળાએ પોતાના પાણીના સ્ત્રોતોનું કે પોતાના બોરની સફાઈ કરી હશે. ત્રીજું, જે પ્રશ્નો છે, જે સપોઝ પ્રશ્નો છે, સે કોઈ જગ્યા ગામમાં કામ મંજૂર થયું હોય પર શરૂ ના થતા હોય તો અધિકારી એની સ્થળ મુલાકાત લઈને એનું નિરાકરણ લાવે. પછી જે કચેરીઓ છે એનું એક વ્યવસ્થિત ઇન્સ્પેક્શન થાય, સે મામલતદાર છે કે પ્રાંત છે તો એ પુરવઠાની કે MDMની તપાસણી કરે, આયોજન અધિકારી છે તો આયોજનના જે કામો થયા હોય કે DDOC એની તપાસણી કરે. એટલે જે ઇન્સ્પેક્શનના કામ છે એક સોશિયલ ઓડિટ આવે, જે મેન્ટેનન્સ છે એ મિલકતોની જાળવણી કે જે મેન્ટેનન્સનું કામ છે એ થાય. ત્રીજું, લાભાર્થી એક પણ બાકી ના રહે એવું પ્રયત્ન કરવામાં આવે. અને ચોથો, એક લોકોના જે પ્રશ્નો છે એ એકવાર રાત્રિ સભામાં સાંભળીએ, અને રાત્રે ટાઈમ એટલે કે બધા ખેતર વેતરમાં પોતાના જે કામ છે પતાવીને શાંતિથી આપની પાસે ટાઈમ હોય અમારી પાસે ટાઈમ હોય. તો પહેલા તો સેચ્યુરેશન જેને કહીએ કે આપણે સંતૃપ્ત કરીએ વસ્તુને, એ માનનીય PM સાહેબનો કોન્સેપ્ટ છે કે ક્યાં સુધી આપણે યોજનાઓ ચલાવશું. કે સરકારી તંત્ર સરકારી રાહે તો ચાલતું જ હોય છે, વર્ષોથી ચાલતું હોય છે, ચાલ્યા કરે, પણ સાહેબે અહીંયા હાજર થયા પછી એક નવો ચીલો પાડે કે આપણે સમગ્ર વહીવટી તંત્રને આપણે બધા સાથે જઈએ, રાત્રે જઈએ એટલે થોડો સમય પણ આપી શકીએ, અને દિવસે જ્યારે કચેરીનું આપણે કામ પણ કરી શકીએ, અને ત્યાં જઈ અને આપણે જે કંઈ સરકારની યોજનાઓ છે એના લાભ પણ આપીએ, જે કંઈ બાકી રહી ગયા હોય. એટલે સાહેબે યોજનાનું નામ પણ સરસ આપ્યું, સંતૃપ્તિ. એટલે એક આપણે એક લેવલ સુધી પહોંચી ગયા. એટલે આ ગામમાં અને જિલ્લામાં યોજનાઓ વર્ષોથી ચાલતી હોય એના લાભ મળ્યા જ હોય, પણ જે કોઈ બાકી રહી ગયા છે એને આપણે આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે ખરેખર આપણે કલેક્ટર સાહેબને અભિનંદન આપીએ, અને આપના ગામને એટલા માટે કે જિલ્લામાં આપ જાણો છો ઘણા બધા ગામ છે, પરંતુ આ રાપર તાલુકામાં બીજું ગામ છે, એટલે આપણને પણ આ પસંદગી ગામની થઈ એ પણ એક ખરેખર આપને અભિનંદન છે. અને એ જે દરેક અધિકારીઓએ અહીંયા કહ્યું એ સિવાય જે બાકી રહી ગયેલા અધિકારીઓ છે એમણે પણ આ યોજના વિશે અને એમની યોજના વિશે ગામમાં આ કાર્યક્રમને આ વિશે જે કંઈ છે અધિકારીઓ પોતાનું કામગીરી કરતા જ રહેશે. સાહેબે મને પણ સૂચના આપી કે આપના ખાતામાં અને પર્ટિક્યુલરલી આપના વિભાગનું કંઈ આવતું હોય તો એ પણ જરૂરનું હશે, વડીલો છે એમને ખ્યાલ હશે. આપણું ગ્રામ પંચાયત ઘર કેટલા વર્ષ જૂનું છે? 15-20 વર્ષ જૂનું હશે ને, 20-21 વર્ષ ભૂકંપ પછી બન્યું હશે.
એટલે આજે અમે સ્થળ મુલાકાત કરી છે અમારા કાર્યપાલક ઇન્દ્ર સાથે અને માનનીય કલેક્ટર સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી. એટલે આપણે થોડાક સમયમાં જ અમે આમ તો અહીંયા જ તમને એનું સૈદ્ધાંતિક મંજૂરીનો કાગળ આપવાનો હતો, પણ સાહેબે સૂચના આપી એ પછી પીડીઓ પાસે દરખાસ્ત મંગાવી, સર્વે કર્યું, એટલે ટાઈમ લાગ્યો છે. અમે બે દિવસ પહેલાં દરખાસ્ત આવી છે, પણ લગભગ 17 લાખ રૂપિયાની મર્યાદામાં આપણે પંચાયત ઘર અને એનું જે કંઈ તલાટીનું ઘર છે બનાવવામાં આવશે, એની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપશું. આજે આપ સૌ આપણી ઉપસ્થિત રહ્યા, અમારું સન્માન કર્યું, એ બધા ગ્રામજનોનો અને સૌ ઉપસ્થિત સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય.